brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, ગુજરાતનો કોળી સમાજ આ વખતે કોની તરફ? ગુજરાતના કોળી સમાજના લોકો કોને મત આપશે? શું ગુજરાતના કોળી સમાજના લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે? તળપદા કોળી અને ચુવાળિયા કોળીના આ ભાગલામાં નુકસાન કોને થશે? શું અંતિમ ઘડીએ દબાણ લાવવામાં આવી રહ્યું છે કે પછી થોડા નેતાઓ પોતાના સ્વાર્થના માટે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે? આ તમામ સવાલો અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. આ તમામ સવાલો અત્યારે કોળી સમાજના લોકો કરી રહ્યા છે. આજે વાત કરીશું કોળી સમાજ જે બેઠકોમાં અસર કરે છે એ બેઠકોની, કોળી સમાજમાં પડેલા ભાગલાઓની, તળપદા કોળી અને ચુવાળિયા કોળી વચ્ચેના વિવાદની. લોકસભા 2024ની ચૂંટણી બસ હવે નજીક, તારીખ સામે આવી ચૂકી છે. બસ એ દિવસ આવે તેની રાહ, કેટલા બધા ઉમેદવારો જોઈ રહ્યા છે અને ગુજરાતની જનતા જોઈ રહી છે. આ સંજોગોમાં કોળી સમાજ જે ગુજરાતમાં મોટી સંખ્યામાં વસે છે, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠા હોય કે પછી અન્ય પ્રદેશો, મોટી સંખ્યામાં જેની વસ્તી છે એ કોળી સમાજ કોની તરફ? ગુજરાતનો કોળી સમાજ 20%થી પણ વધુ વસ્તી ધરાવે છે, 1 કરોડથી પણ વધુ જનસંખ્યા હોય તેવી માહિતી હલચાલી રહી છે. આ કોળી સમાજ કોને મત આપશે? જૂનાગઢ લોકસભા બેઠક, સુરેન્દ્ર લોકસભા બેઠક, સુરેન્દ્રનગર લોકસભા બેઠક, જૂનાગઢ લોકસભા બેઠક અને ભાવનગર લોકસભા બેઠક, આ 3 બેઠકમાં કોળી સમાજ મોટી ભૂમિકા ભજવે છે. અને આ તમામ વચ્ચે રાજકોટ લોકસભા બેઠકમાં પણ કોળી સમાજના એક આગેવાને કકળાટ શરૂ કર્યો છે. તમામ લોકસભા બેઠકની વાત કરીએ, તળપદા કોળી અને ચુવાળિયા કોળી વચ્ચેના વિવાદની વાત કરીએ. પહેલા વાત કરી લઈએ કે કઈ બેઠકમાં શું ચાલી રહ્યું છે, કોળી સમાજનું સમીકરણ શું છે. સૌ પ્રથમ વાત ભાવનગર લોકસભા બેઠક. કોળી સમાજની બહુમતી છે. પહેલા જ્યારે નિમુબેન બાંભણિયાની જાહેરાત થઈ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે, પરંતુ આ પહેલા ભારતીબેન શિયાળ હતા, પહેલા રાજેન્દ્રસિંહ રાણા હતા, પરંતુ હવે આ બેઠક કોળી સમાજની થઈ ચૂકી છે. વર્ષોથી કોળી સમાજના ઉમેદવાર ચૂંટાતા આવ્યા છે. કોઈ પણ પક્ષ હોય, કોળી ઉમેદવાર ઉતારવો તેની મજબૂરી બની ગઈ છે. નિમુબેન બાંભણિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. ભાવનગરમાં આવતી મોટાભાગની બેઠકોમાં પણ કોળી સમાજનું વર્ચસ્વ છે. પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, સોલંકી પરિવાર ભાવનગર લોકસભામાં રાજ કરે છે. ઉમેશ મકવાણા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, તે પણ ભાવનગર લોકસભામાં છે અને કોળી ચહેરો છે. વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક અને જૂનાગઢ લોકસભા બેઠકની આગળ. સુરેન્દ્રનગર લોકસભા બેઠક, આ એક રીતે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં તળપદા કોળી જ્ઞાતિના મત વધુ છે, પરંતુ ચુવાળિયા કોળીને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપતી રહી છે અને જીતતા આવ્યા છે. જૂનાગઢમાં તળપદા કોળીને ટિકિટ મળે છે, રાજેશ ચુડાસમાની ટિકિટ મળી છે અને જૂનાગઢમાં પણ કોળી સમાજનું વર્ચસ્વ છે. ભારતીય જનતા પાર્ટી આહિર ઉમેદવારને ઉતારવાનું વિચારી રહી હતી, પરંતુ કોળી ઉમેદવાર જ અંતે તેમને મૂકવો પડ્યો. રાજકોટ લોકસભા બેઠક, વિક્રમ સોરાણી વાંકાનેરથી ચૂંટણી લડ્યા 2022માં અને ત્યારબાદ હવે લોકસભા લડવાની તૈયારી કરી રહ્યા છે. આમ તો રાજકોટ લોકસભા બેઠકમાં વાંકાનેર અને જસદણ આ બંને બેઠકમાં કોળી સમાજનું વર્ચસ્વ છે. જો રાજકોટ લોકસભા બેઠકમાં લેહુવા પટેલ અને કડવા પટેલ આ બંનેને તમે અલગ કરો છો તો પાટીદાર સમાજ મોટું વર્ચસ્વ અને મોટી ભૂમિકા પર આવી જાય છે. પરંતુ પાટીદાર સમાજ એક રહી છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ પાટીદાર સમાજ કડવા પટેલ અને લેહુવા પટેલ અલગ કરો છો, કોળી સમાજ ઉપર આવે છે, એટલે તેની મત ટકાવારી બીજાની સરખામણીએ વધી જાય છે, એટલે તેમનું મહત્ત્વ ત્યાં પણ તેટલું છે. હવે આ વાત કરી, પરંતુ અત્યારે આ મુદ્દો કે ભાઈ 4 બેઠકોમાં અસર કરે છે, પરંતુ અત્યારે કોળી સમાજમાં કેટલાય લોકો કહી રહ્યા છે કે
ભાગલા પડી ગયા છે. કોળી સમાજમાં ભાગલા પાડીને ટિકિટ મેળવવા માટે રણનીતિ પણ બનાવવામાં આવી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અમુક નેતાઓને ટિકિટ મળે આ માટે સમાજમાં ભાગલા પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં થયું અને તેની અસર ભાવનગરમાં પડી. પહેલા તેની પર વાત કરી લઈએ. હવે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આપને ખબર છે કે ચંદુભાઈ સિંહોરાનું નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું છે. ભારતીય જનતા પાર્ટી નામ જાહેર કરતા સાથે જ તે આયાતી ઉમેદવાર છે તેવી એક વાત ફેલાવા લાગી. ચંદુભાઈ સિંહોરાની જગ્યાએ કોઈ સ્થાનિક અને તળપદા કોળી જ્ઞાતિનો ઉમેદવાર મૂકવામાં આવે તેવી માંગ થવા લાગી. તળપદા કોળી જ્ઞાતિ સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં છે, તેના મત પણ વધુ છે, પરંતુ તળપદા કોળી જ્ઞાતિની જગ્યાએ ચુવાળિયા કોળીને ટિકિટ આપવામાં આવે છે, તેઓ જીતતા આવ્યા છે. તળપદા કોળી જ્ઞાતિનું સંમેલન મળે છે અને આ સંમેલનમાં વિક્રમ સોરાણી પણ હાજર રહે છે અને તળપદા કોળી જ્ઞાતિના બીજા આગેવાનો પણ હાજર રહે છે. સોમા ગાંડા તેઓ પણ હાજર રહ્યા હતા. તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો, કહ્યું કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ બેમાંથી એક પણને મત નહીં દઈએ અને અપક્ષ ઉમેદવાર ઉતારીશું. રણછોડભાઈ મેરે ધંધુકાથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા, તેઓ અપક્ષ ચૂંટણી લડી શકે છે. આ તમામની એક માગ હતી કે તળપદા કોળી જ્ઞાતિના મત વધુ છે તો તળપદા કોળી જ્ઞાતિનો જ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે મૂકવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ નથી ઉતાર્યો, તેની સામે મત કરીશું. કોંગ્રેસ ઉતારે તેવું દબાણ કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ નથી ઉતારતી સુરેન્દ્રનગરમાં તો પછી તેઓ અપક્ષ રણછોડભાઈ મેરને ઉતારી શકે છે. આ સ્થિતિ બની, આ સંમેલન મળ્યું અને ત્યારબાદ તેની અસર ભાવનગરમાં પડી. ભાવનગરમાં તળપદા કોળીના જ ઉમેદવાર, પરંતુ ભાવનગરમાં ચુવાળિયા કોળી પણ રહે છે. આ ચુવાળિયા કોળીએ સમાજના લોકો છે તેમણે વિરોધ કર્યો કે અમને ભાવનગરમાં શા માટે ટિકિટ નહીં. સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળીને ટિકિટ મળી તો તળપદા કોળીએ વિરોધ કર્યો. આ જોઈ ચુવાળિયા કોળી ભાવનગરમાં જાગ્યા અને તેમણે તળપદા કોળી સામે વિરોધ નોંધાવ્યો. તેમણે કહ્યું કે ચુવાળિયા કોળી સમાજના લોકોને ભાવનગરમાં શા માટે ટિકિટ આપવામાં આવતી નથી. ભાવનગરના સિહોરમાં ચુવાળિયા કોળીનું સંમેલન મળ્યું તો સુરેન્દ્રનગરના લીંબડીમાં તળપદા કોળીનું સંમેલન મળ્યું. એકની અસરથી બીજા લોકો ઊભા થયા. હાલ બંને વિરોધ કરી રહ્યા છે. ચુવાળિયા કોળીમાંથી પણ ભાવનગરમાં અપક્ષ ઉમેદવાર ઉતારવાની વાત છે અને આ તમામ સંજોગોમાં હવે કોળી સમાજના મતદાતાઓ સવાલ કરી રહ્યા છે કે શા માટે ટિકિટ માટે આ ભાગલા પાડવામાં આવી રહ્યા છે, કોણ ભાગલા પાડી રહ્યું છે, આ તમામ સવાલો કરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં એક તણખું ઉડ્યું, એની આગ ભાવનગરમાં લાગી તેવું કહેવામાં આવી રહ્યું છે. જૂનાગઢ લોકસભા બેઠક, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા સામે હાલ વિરોધના વંટોળ શાંત છે. જૂનાગઢમાં કોળી સમાજ મોટી માત્રામાં છે. ભારતીય જનતા પાર્ટી આહિર ઉમેદવાર ઉતારવાનું વિચારી રહી હતી, અંબરીશ ડેરને ઉતારવાનું વિચારી રહી હતી, પરંતુ ત્યાં રાજેશ ચુડાસમાને ઉતારવામાં આવ્યા, રિપીટ કરવામાં આવ્યા. રાજેશ ચુડાસમાની જગ્યાએ અન્ય કોઈ ચહેરો ના મળ્યો. પહેલી યાદીમાં રાજેશ ચુડાસમાનું નામ નહોતું મિત્રો, પરંતુ ભારતીય જનતા પાર્ટીને રાજેશ ચુડાસમાને ઉતારવા પડ્યા. મજબૂરી કહો કે પછી રાજેશ ચુડાસમાનું પ્રભુત્વ કહો, રાજેશ ચુડાસમાને ઉતારવા પડ્યા. કોળી સમીકરણ ફરી સેટ થયું. રાજકોટ લોકસભા બેઠકમાં હાલ વિક્રમ સોરાણી કોંગ્રેસ પર દબાણ લાવી રહ્યા છે કે તેને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે. કોંગ્રેસના લોકો કહી રહ્યા છે કે વિક્રમ સોરાણી ના ચાલે, 2022માં આપમાંથી લડ્યા હતા, આપ સાથે ગઠબંધન છે અને આમ આદમી પાર્ટીને બે ટિકિટ આપવામાં આવી છે, હવે નહીં. વિક્રમ સોરાણી કહે છે કે હું કોંગ્રેસમાં જોડાઈ જાઉં, પરંતુ ટિકિટ મને આપવામાં આવે તો. અહીં વાત અટકી છે ને. રાજકોટ લોકસભા બેઠકમાં પરેશ ધાનાણીને પણ મનાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ તમામ વાત વચ્ચે જે સુરેન્દ્રનગરના લીંબડી ખાતે સંમેલન મળ્યું હતું, આ સંમેલનમાં પૈસા ભેગા કરવામાં આવ્યા મિત્રો. કોળી સમાજના તળપદા કોળી જ્ઞાતિના લોકોના પૈસા ભેગા કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ પૈસાથી અપક્ષ ઉમેદવાર ઊભો રહેશે અને તેને આર્થિક મદદ કરવામાં આવશે. આ તમામ વાત થઈ છે. અત્યારના કોળી સમાજ પર એક નજર છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરી તે કોની તરફ રહેશે? અત્યારના સંજોગોમાં કોળી સમાજ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોવા મળે છે, પરંતુ કોંગ્રેસમાં પણ કોળી સમાજનો દબદબો છે. વિમલ ચુડાસમા કોંગ્રેસમાં છે, સોમનાથથી ધારાસભ્ય છે અને પોતે કોળી છે. ઋત્વિક મકવાણા પોતે કોળી છે અને સુરેન્દ્રનગરમાં દબદબો ધરાવે છે, એ વાત સાચી છે કે તેઓ હારી ગયા. આ સહિત સોમા ગાંડા છે, કોળી સમાજમાં
થોડું નામ છે અને પોતે પણ ભારતીય જનતા પાર્ટીને અત્યારે વિરોધમાં હોય તેવું છે. આમ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ત્રણેય પાસે કોળી ઉમેદવારો છે. આમ આદમી પાર્ટી પાસે ઉમેશ મકવાણા છે, રાજુ સોલંકી છે અને આમ આ રીતના તમામ સમીકરણો સેટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોળી સમાજ કોની સાથે રહેશે? આ જે ભાગ પડ્યા છે તળપદા કોળી અને ચુવાળિયા કોળી, અને તેનો ફાયદો કોને થશે? શું મતોનું વિભાજન થશે અને અંતે નુકસાન કોઈ એક ટાર્ગેટ કરેલી પાર્ટીને થશે? આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. આ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે? શું ખરેખર થવું જોઈએ? શું ખરેખર સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે? શું ખરેખર ભાવનગરમાં ચુવાળિયા કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે? શું આ તમામ સંજોગોમાં કોળી સમાજના મતોનું ધ્રુવીકરણ થશે અને ફાયદો કોઈ પણ એક પક્ષને થશે? આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો આપની દ્રષ્ટિએ આ તમામ પરિસ્થિતિમાં યોગ્ય શું છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.